ફરી એકવાર ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે કારણ કે સિંગતેલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે પંદર કિલોના ડબ્બામાં રૂપિયા ત્રીસનો વધારો કરી દેવામાં આવ્યો છે નવા સિંગતેલના ડબ્બાનો ભાવ એક હજાર સાતસો દસ રૂપિયાએ પહોંચ્યો છે લૂઝ બજારમાં બજારમાં ભાવ વધારો થયા બાદ વેપારીઓએ સિંગતેલના ડબ્બે ત્રીસ રૂપિયાનો વધારો કરી દીધો છે તેલના ભાવમાં વધારો થાય છે દિવસે દિવસે પછી જે સામાન્ય જનતાઓ તમને બહુ તકલીફ પડે છે આવી રીતે દિવસે દિવસે વધારે થતો રહેશે એટલે પછી કોઈ બી આપણે વસ્તુ ખરીદી હોય ને તો મુશ્કેલ પડે છે ખરીદી કરવામાં એટલે ગરીબ માણસો હોય તો તેલ મોંઘું થતું જાય તો માણસો શું કરે થોડા ચાર પાંચ દિવસ પહેલા સિંગતેલમાં સોળસો સિત્તેર આસપાસ ભાવ હતો એટલે ભાવ વધારો આવ્યો છે મગફળી ન હોવાને કારણે થોડીક શું ભાવમાં વધારો આવ્યો છે અને આગામી જતા મગફળીની આવક તો છે સરકાર પાસે અત્યારે એટલે મગફળીનો બહુ ભાવ વધે એવું લાગતું નથી કદાચ સત્તરસો આ સાહીઠ આસપાસ ભાવ રહેશે બજારમાં મળી રહ્યું છે સફેદ ઝેર કાળાડ ગરમીમાં મળતું આ ઝેર તમને જોવા મળશે બરફ સ્વરૂપે જી હા પાટણમાં ખુલ્લે આમ મળી રહ્યો છે બિનઆરોગ્યપ્રદ બરફ જોકે નવાઈની વાત એ છે કે પાટણમાં એક પણ ખાદ્ય બરફ બનાવતી ફેક્ટરી નથી તેમ છતાં રોજનો હજારો ટન બરફ ખાવા માટે વપરાય છે જો કે એક તપાસ મુજબ પાટણ જિલ્લામાં ચૌદથી પંદર જેટલી અખાદ્ય બરફ બનાવતી ફેક્ટરીઓ ધમધમી રહી છે ત્યારે જિલ્લાનું આરોગ્ય તંત્ર તેમજ ખોરાક અને ઔષધ વિભાગ મુખ પ્રેક્ષક બનીને લોકોના આરોગ્ય સાથે ચેડા કરનારાઓ વિરુદ્ધ કોઈ જ કાર્યવાહી ન કરતા હોવાનું જાણવા મળ્યું છે થાય ફૂડ પોઈઝનિંગ જેવું થાય કોલેરા થઈ જાય ડાયરિયા વોમિટિંગ થઈ જાય તંત્રે જે જગ્યાએ કોલાના સેન્ટર ચાલી રહ્યા છે પછી આ જે આપણે શેરડીના રસવાળા હોય છે તે જગ્યા એને જોવું જોઈએ કે આ લોકો કેવી રીતે બનાવે છે ખાસ કરીને જે કેરીના રસ છે જે ખાસ કરીને શેરડીના રસ હોય છે વધુમાં કુલ્ફીની પણ ફેક્ટરીઓ હોય છે આવી જગ્યાએ જે બરફ અખાદ્ય મળે છે તે જગ્યાએ ખાસ કરીને એમને જે બરફની ફેક્ટરીઓ હોય છે તે ક્રોનિનયુક્ત બરફ મળે તે સૂચના પાઠવવામાં આવેલી છે વધુમાં ફૂડ એન્ડ ડગ વિભાગ દ્વારા આવી જગ્યાએ મુલાકાત લઈ ત્યાં આવા પ્રકારનો જો ખોરાક આવો બરફ મળતો હોય અખાદ્ય તો તે અખાદ્ય બરફનો નાશ કરી જરૂરી કાર્યવાહી કરવા પણ અમે સૂચના પાઠવવામાં આવેલી છે ઉનાળાની શરૂઆત થતાં જ ઠેર ઠેર પાણીના પોકાર છૂટી રહ્યા છે ત્યારે આ સમસ્યાથી ગીર જંગલમાં વસતા વન્ય પ્રાણીઓ પણ બાકાત નથી રહ્યા ત્યારે ગીર અભયારણ્યમાં વન્યજીવોને પીવાના પાણીની તકલીફ ઉભી ન થાય તે માટે વન વિભાગ દ્વારા કૃત્રિમ પાણીના સ્ત્રોત ઉભા કરવામાં આવ્યા છે વન વિભાગ દ્વારા ગીર અભયારણ્યમાં ચારસો પચીસ જેટલા પાણીના પોઈન્ટ ઉભા કરવામાં આવ્યા છે જેમાં અલગ અલગ પ્રાણીઓ માટે અલગ અલગ ડિઝાઇનના પોઈન્ટ ઉભા કરવામાં આવ્યા છે જેમાં ક્યાંક ટેન્કરથી તો ક્યાંક પવનચક્કીને પંપ વડે વન વિભાગ દ્વારા પાણી ભરવામાં આવે છે દિવસમાં બે થી ત્રણ વખત આ પીવાના પાણીના કુંડા ભરવામાં આવશે જેથી વન્ય પ્રાણીઓ બીમાર ન પડે એક તરફ કાળઝાળ ગરમી બીજી તરફ વન્ય પ્રાણીઓને પણ આ ગરમીમાં અસ્તિત્વ ટકાવવું મુશ્કેલ બની રહ્યું છે ત્યારે હવે કૃત્રિમ પાણીના સ્ત્રોત ગીર સોમનાથમાં ઉભા કરી દેવામાં આવ્યા છે જ્યાં ઠેર ઠેર કૃત્રિમ પાણીના સ્ત્રોત ઉભા કરવામાં આવ્યા છે

અલગ અલગ ઊંચાઈના છે અને અલગ અલગ રીતે ભરવામાં આવી રહ્યા છે જેમ કે અમુક પાણીના પોઈન્ટો છે એ મજૂરો દ્વારા ભરવામાં આવે છે અમુક પાણીના ટેન્કરોથી ભરવામાં આવે છે અમુક જગ્યાએ ડીઝલ એન્જિન બેસાડેલા છે તો અમુક જગ્યાએ અમે સોલર પાવરનો પણ ઉપયોગ કરીએ છીએ